આપણે ઘણી બધી મીમ્સ જોયા છે જ્યાં પુરુષને સ્ત્રીઓની લિપસ્ટિકના શેડ્સ વિશે કંઈ જ નથી ખબર પડતી અને એનો મજાક બનાવવામાં આવે છે. સ્ત્રીઓની હંમેશાથી ફરિયાદ રહી છે કે પુરુષને કલર વિશે કંઈ જ ખબર નથી પડતી, અને વાત સાચી પણ છે. સ્ત્રીઓએ કોઈ સાડી મંગાવી હોય અને પુરુષે એ જ કલરની સાડી લઈને આપી હોય એવું ભાગ્યે જ બને છે. પણ આની પાછળનું કારણ શું છે? શું પુરુષ કલર બ્લાઇન્ડ છે? જો આ બધા પ્રશ્નોનો જવાબ જોતો હોય તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, વીટી ગુજરાતી .com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ ચડોતરા. એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ કરતા પુરુષને કલર વિશે ઓછી ખબર પડે છે. એનો મતલબ એમ થયો કે પુરુષ કરતા સ્ત્રીઓને કલર વિશે વધુ માહિતી છે, તે વધુ કલર્સને ઓળખી શકે છે. આટલું જ નહીં, પુરુષ કરતા સ્ત્રીઓ વધુ કલર્સના શેડ્સને પણ ઓળખી શકે છે. એક સંશોધન પ્રમાણે એક સામાન્ય માણસ 10 મિલિયન કલર્સને ઓળખી શકે છે, જ્યારે અમુક સ્ત્રીઓ પણ એવી પણ છે આ દુનિયામાં જે 99 મિલિયન કલર્સને પણ ઓળખી શકે છે. આ સ્ટડી ન્યુયોર્કની બ્રુકલિન કોલેજમાં કરવામાં આવી હતી, જેમાં સાબિત કરવામાં આવ્યું હતું કે પુરુષ કરતા સ્ત્રીઓને કલર વિશે સાચી સમજ અને સારી સમજ છે. આ બાદ ભારતમાં પણ એક રિસર્ચ કરવામાં આવ્યું, જ્યાં શ્રી ગુરુરામ રાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ દ્વારા સ્ત્રીઓ પુરુષો કરતા વધારે રંગ જોઈ શકે છે તેના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ માટે તેમણે 17 થી 22 ઉંમરના 60 લોકોને ભેગા કર્યા, એમાંથી 30 પુરુષ હતા તો 30 સ્ત્રીઓ હતી. આ દરેક વ્યક્તિને 22 કલર્સની સ્ટ્રીપ્સ આપવામાં આવી. આ સ્ટ્રીપ્સને તેઓએ ચોક્કસ અને પરફેક્ટ કલર્સ વડે મેચ કરવાના હતા. પુરુષ અને સ્ત્રીઓને બંનેને સરખો સમય આપવામાં આવ્યો હતો. સમય પૂર્ણ થતા જ વિશ્લેષણ કરવામાં આવ્યું અને વિશ્લેષણ બાદ એ તારણ સામે આવ્યું કે સ્ત્રીઓએ પુરુષ કરતા વહેલા જ, એટલે કે સમય પહેલા જ કલર્સને ઓળખી બતાવ્યા હતા. તમે એક વાત તો નોટિસ કરી જશો કે શોપિંગ વખતે સ્ત્રીઓને અમુક કલરના કપડા અને અમુક કલરની જ્યારે વસ્તુ ખરીદવાની હોય ત્યારે એ આ બધા કલર્સમાં માહિર હોય છે, એટલે કે એમને ચોક્કસ કલરની ખાસી ખબર હોય છે. એ બધું તો છોડો, પુરુષને તો એ પણ નથી ખબર કે લાલ રંગ કેટલા પ્રકારના હોય છે. એમના મને તો લાલ રંગ માત્ર એક જ હોય છે, પરંતુ એવું હોતું નથી. લાલ રંગ અલગ અલગ શેડ્સમાં આવે છે, જેમ કે ચેરી રેડ, રોઝ રેડ, રેડ ગાર્નેટ, રેડ રૂબી, રેડ એપલ, રેડ બ્લડ, અરે ઘણા બધા. આ તો ખાલી માત્ર અમુક નામ જ મેં કીધા, અમુક શેડ્સના નામ જ કીધા. આનાથી પણ વધારે રેડ કલરના તો શેડ્સ હોય છે જે પુરુષને તો ખબર પણ નથી હોતી. ત્યારે હવે તમને પ્રશ્ન થતો હશે કે સ્ત્રીઓ કરતા પુરુષને કલર બાબતે કેમ ઓછી ખબર પડે છે? તો તેની પાસે જવાબદાર છે એક હોર્મોન્સ જેનું નામ છે એક્સ ક્રોમોસોમ, જે સ્ત્રીઓમાં ડબલ હોય છે જ્યારે પુરુષમાં એ માત્ર એક જ હોય છે. એટલે કે સ્ત્રીઓમાં તે ડબલ એક્સ અને પુરુષમાં તે એક્સ અને વાય હોય છે. જ્યારે આપણે ભણતા હતા ત્યારે વિજ્ઞાનમાં એક પાઠ આવતો હતો જેમાં કહેવામાં આવતું હતું કે ડબલ એક્સ જ્યારે ભેગા થાય છે ત્યારે સ્ત્રીનો જન્મ થાય છે, અને એક્સ અને વાય હોર્મોન્સ ભેગા થાય છે ત્યારે પુરુષનો જન્મ થાય છે. હવે આ વાત કલર્સમાં પણ લાગુ પડે છે. સ્ત્રીઓ પાસે ડબલ એક્સ હોય છે એટલા માટે જ તે કલર્સને સારી રીતે ઓળખી શકે છે, જ્યારે પુરુષ પાસે માત્ર એક જ એક્સ હોય છે એટલા માટે જ તે કલર્સને ઓળખવામાં વાર લગાડે છે અથવા તો તેમને ખબર નથી પડતી. એક રિસર્ચ પ્રમાણે 12માંથી એક પુરુષને કલર બ્લાઇન્ડનેસ છે, જ્યારે 200માંથી માત્ર એક જ મહિલાને કલર બ્લાઇન્ડનેસ છે. એટલા માટે જ હવે સ્ત્રી સાથે કોઈ વખત શોપિંગ કરવા માટે જાઓ તો શોપિંગની અને કલરની વસ્તુ સ્ત્રીઓ ઉપર છોડી દેજો. અને હવે જ્યારે તમને કોઈ પૂછે કે સ્ત્રીઓને પુરુષ કરતા કલરમાં વધારે ખબર કેમ પડે છે, તો એમને આ વિડીયો એકવાર ચોક્કસથી બતાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.